अच्छा एक छोटा सा सवाल, इन सबके नाम, इन सब चोरों के नाम मोदी 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 कैसे हैं? नीरव मोदी, ललित मोदी, नरेंद्र मोदी, और अभी थोड़ा ढूंढेंगे तो और बहुत सारे मोदी निकलेंगे। राहुल गांधी ने संसद ने सदस्यता समाप्त करवामां आवी छे। गई काले सूरत कोर्टे राहुल गांधी ने 2 वर्षनी कैदनी सजा फटकारी हती। लोकसभा सचिवालय द्वारा आ संबंधमां एक नोटिफिकेशन बहार पाडवामां आव्युं छे। एक दिवस ना अंते ज राहुल गांधी नू संसद माथी सभ्य पद रद्द करवामां आव्युं छे। नमस्ते, हूँ दिलावर सुरेश्रा ने तमे जोई रह्या छो चांदी न्यूज। राहुल गांधी ऊपर थयेल मानहानिना केसमां सूरतनी कोर्टे गुरुवारे ज राहुल गांधी ने 2 वर्षनी कैदनी सजा संभळावी। राहुल गांधी पर 2019 लोकसभानी चूंटणी दरमियान मोदी सरनेमने लईने વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો હતો, જેમની વિરુદ્ધ ગુજરાત ભાજપના ધારાસભ્ય પુનેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો। લોકસભા સચિવાલય દ્વારા આ સંબંધમાં જણાવાયું છે કે કેરળના વાયનાડના લોકસભાના સભ્ય રાહુલ ગાંધીને સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે દોષિત ઠેરવ્યા છે અને તેને લઈને લોકસભાના સભ્ય પદેથી તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે। ત્યારે સંસદ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવતા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે સંસદમાં રાહુલ ગાંધીને અટકાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે, તેમજ ભાજપ સરકારે લોકશાહીનું હનન કર્યું છે તેવો પણ આક્ષેપ ગોપાલ ઇટાલિયાએ કર્યો છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે કોંગ્રેસ પક્ષ સાથે વૈચારિક મતભેદ તો ગણાય છે, પરંતુ જ્યારે વાત લોકશાહીની આવે, લોકતાંત્રિક સંસ્થાઓની વાત આવે, દેશની અંદર કાયદાનું શાસન બચાવી રાખવાની વાત આવે, ત્યારે લોકશાહીના સમર્થનમાં ઊભું રહેવું એ ભારત દેશના સૌ નાગરિકોની મારી અને સૌની ફરજ છે। ગઈકાલે જ કોંગ્રેસ પક્ષના રાહુલ ગાંધીના અગેન્સ્ટમાં સુરતની એક કોર્ટે ચુકાદો આપ્યો, 2 વર્ષની સજા જાહેર થઈ, અને આજે રાહુલ ગાંધીને લોકસભાના સાંસદ તરીકે ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યો। આ આખા ઘટનાક્રમમાં કાયદા તંત્રની ઝડપ જો જોઈએ તો એ અસાધારણ ઝડપ છે। સામાન્ય કિસ્સામાં એક માણસને કોર્ટમાંથી ન્યાય લેતા 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 20-30-40 વર્ષ લાગી જાય છે। સુપ્રીમ કોર્ટમાં અને દેશની અલગ અલગ કોર્ટોમાં 4 કરોડ કરતાં પણ વધુ કેસ પેન્ડિંગ છે। ન્યાયતંત્ર એક સામાન્ય માણસના કિસ્સામાં આટલી ઝડપ નથી બતાવતું, પણ રાહુલ ગાંધીના કેસમાં જે ઝડપ છે એ ઝડપ બતાવે છે કે સત્તામાં બેઠેલા ભાજપના કોઈ નેતાના પેટમાં તેલ રેડાયું છે। રાહુલ ગાંધીએ પાછલા દિવસોમાં જે રીતે માનનીય વડાપ્રધાનના મિત્રો અને એમના દ્વારા દેશના પૈસા લૂંટવામાં આવે છે એ બાબતે સંસદમાં જે મજબૂત અવાજ ઉઠાયો એનાથી ભાજપના ટોપ લેવલના નેતાઓના પેટમાં તેલ રેડાયું છે, એટલે રાહુલ ગાંધીને સંસદની અંદર બોલતા અટકાવવા માટે આ પ્રકારનું પગલું ભર્યું છે। ગુજરાતમાં ભૂતકાળમાં આપણે જોયું છે કે ગઈ સરકારના શિક્ષણ મંત્રીએ ખોટી રીતે, ખોટું કરીને, ગેરકાયદેસર રીતે ચૂંટણી જીત્યા છે એવો ચુકાદો ગુજરાતની હાઈકોર્ટે આપેલો। હાઈકોર્ટ જેવી હાઈકોર્ટે જ્યારે કીધું કે શિક્ષણ મંત્રી તરીકે ભાજપના એક વ્યક્તિ ખોટી રીતે ચૂંટણી જીત્યા છે, આમ છતાંય 5-5 વર્ષની ટર્મ એવોએ રાજીખુશીથી પૂરી કરી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને કે ભાજપના કોઈ નેતાને ત્યારે લાગ્યું નહીં કે આ માણસને સસ્પેન્શન રદ કરવી જોઈએ એમની સભ્ય પદ। પણ રાહુલ ગાંધીના કેસમાં ગઈકાલે ચુકાદો આવ્યો અને આજે એને સસ્પેન્ડ રદ કરવામાં આવ્યું એમનું સભ્ય પદ, એ બતાવે છે કે ભાજપ પાર્ટી જે છે એ લોકશાહીની હત્યાની હત્યા ઉપર હત્યા ઉપર હત્યા કરવાનું ચાલુ કર્યું છે। ઈડીથી, સીબીઆઈથી, કોઈનાથી જે માણસ ન ડરે એને આવી રીતે તમે ખરાબ રીતે સંસદની અંદરથી બોલતા અટકાવવા માટેના તમામ દુષ્કૃત્યો કરે એ ખરેખર આઘાતજનક છે। ભાજપ જેવી નિમ્ન કક્ષાની રાજનીતિ કરતી લોકશાહી વિરોધી પાર્ટીને રોકવા માટે દેશના સૌ નાગરિકોએ જાગૃત થવાની જરૂર છે। આ લોકશાહી વિરોધી કૃત્યની અંદર આમ આદમી પાર્ટી સખત વિરોધ નોંધાવે છે અને વાંધો ઉઠાવે છે। જય હિન્દ।